सब्सक्राइब करो शिमारू। હા આ સ્ત્રી રસ્તો રોકીને ક્યાં ઊભી છે? અરે ચંદ્રાવતી, મારી બહેનપણી, તમે આવવાના છો એવા સમાચાર મળ્યા એટલે હું તમને સામે લેવા આવી, ચલો ને મારા ઘરે। જ્યારે અમારી માઠી દશા હતી ત્યારે તો તમે ઓળખવાની પણ ના પાડી। મેં ક્યારે ના પાડી? તમારી કોઈ ભૂલ થતી હોય ને એવું લાગે છે। અત્યારે સારથી રથ ઉભો રાખો। કેમ? મહારાણી, માં જણી સગી બેન ભાઈ ભાભીને મારવા તૈયાર ના થાય। ચાલો જોઈએ તો ખરા, ખરેખર પેલી માટલીમાં શું હતું। હા ચાલો ચાલો। રાણી જો આ જગ્યા છે, જો આ નિશાની, સૈનિકો અહીંયા ખોદો। જોઈ રાણી, હું ના તો કેતો કે મારા બેનને બનાવી આપણને મારવા તૈયાર ના થાય। સાચી વાત છે, આ દશામાંના પ્રકોપના કારણે જ થયું હતું। ચાલો જોઈ રાણી, મા દશામાંની કૃપાથી આ સુકાયેલી વાડી લીલી થઈ ગઈ। ચાલો આપણા કુંવર જેવું કઈ દેખાય છે। આપણો કુંવર જ છે। ચાલો ચાલો રથ ઉપર રાખો। અરે આ કુંવર જેવા દીકરાઓ કોના છે? આ અમારા જ કુંવરો છે દીકરા મારા। બેન તમારો ખૂબ ખૂબ આભાર, તમારો ખૂબ ખૂબ આભાર।
બેટા વિક્રમ જાગે છે કે ઊંઘે છે? કોણ? હું દશા. ભક્તો મને દશામાંથી ઓળખે છે. માં દશામાં તમારા દર્શનથી હું ધન્ય ધન્ય થઈ ગયો. ધન્ય ધન્ય થઈ ગયો. દીકરા, હું તારી અને તારા પરિવારની ભક્તિથી પ્રસન્ન થઈ ગઈ છું. માં, તું માંગી એ આપું. તારા કાકા પાસે હાલમાં જે જમીન છે તે ગામને પાદરે રહેતી એક વિધવા બાઈની છે. વિધવા બાઈ? તમારા દાદા એ જમીન ભાગથી વાવતા હતા. એક વખત એ જમીનને ખોદતા ધન ભરેલો એક ચરુ મળ્યો હતો. ધન ભરેલો ચરુ મળ્યો? એ ધન ઉપર પેલી વિધવાબાઈનો હક હતો અને તારા દાદાએ એ વાત બધાથી છુપાવી અને એ ધન ઘર ભેગું કર્યું. એ ધનમાંથી થોડું ધન ખર્ચી તે વિધવાબાઈની જમીન સાવ ઓછા મફતના ભાવમાં ખરીદી લીધી અને એ વિધવા નિરાધાર થઈ ગઈ અને આજે પણ એ વિધવા દુઃખના દિવસો વીતાવી રહી છે. આ ભૂલનો ઉપાય શું? એ વિધવાબાઈની જમીન અથવા ધન એને પાછું આપો તો જ તમારું દુઃખ દૂર થશે. અમે તો એ ધન જોયું પણ નથી. એ ધન તો તારા મોટા બાપુએ બધું સંતાડી દીધું છે. આ તો કેવો ન્યાય? ધન પચાવ્યું દાદાએ, ધન વાપરે છે મોટા બાપુ અને સજા અમારે ભોગવવાની? દીકરા, વિધાતાના લેખમાં કોઈ મેઘ મારી શકતું નથી. તારા મોટા બાપુનો પાપનો ઘડો પૂરેપૂરો ભરાઈ ગયો છે અને એ પાપનો ઘડો ફોડવા તું નિમિત્ત થઈને આવ્યો છે. માં દશામાં મને આશીર્વાદ આપો કે હું એ વિધવા માજીનો હક એમને પાછો અપાવું. મારા આશીષ સદાય તારી સાથે છે અને તારા સસરાને મારનાર એ ગુનેગારોની ભાળ તને કાલ સવાર સુધીમાં મળી જશે. ભલે માં ભલે. એ આ દશામાં દશામાં કર્યા કરે છે ને, પણ એને ખબર નહીં કે એના સસરાને ટપકાવનાર હું જ હતો. શું વાત કરો છો? હા, મેં જ ટપકાવી દીધો એને. પણ તમે તો જેલમાં હતા. અલ્યા, 3 દિવસના પેરોલ હોય કે નહીં? 3 દિવસના પેરોલ પર છૂટીને એને ગાળી દીધો. તો એ બધા પૈસા ક્યાં ગયા? પૈસા બધા આપણા સાથીદાર જોડે સલામત છે. તું સેજે ચિંતા ના કરીશ. થોડા ઘણા મને પણ આપજો. અલ્યા, આપણે 2 લહેર કરવાની. હવે જોઈએ છે દશામાં એની દશા કેવી સુધારે છે. શું કરો છો? સાહેબ, સાચો ગુનેગાર તો આ છે. બોલ સાચું. ના ના ના, બોલ. હું અને તમારા મોટા બાપાનો દીકરો લાખો. હે, એમ વાત છે લખા. હવે તારા દિવસો ભરાઈ ગયા. હવે તો હું તને નહીં છોડું.